સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને આવનાર મહેમાનો વાલીઓ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. પ્રાંતિજ રેલવે સ્ટેશન બાલિશના રોડ ઉપર આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1-10 વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક શક્તિઓને વાચા આપવા માટે તક્ષશિલા વિદ્યાલય ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાર્ષિકો ઉત્સવ 2020 વિદ્યાલયના બાળકો પ્રાર્થના, ગણેશ વંદના, સ્પીચ, અભિનય ગીત, દેશભક્તિ ગીત, નાટક, ગરબા સહિતના કાર્યક્રમોમાં ભાગ લઈને બહારથી આવનાર મહેમાનો તથા વાલીઓ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. તો આ પ્રસંગે વિભાગાધ્યક્ષ અને પ્રાધ્યાપક ડૉક્ટર ભાવપ્રકાશ કુંદી, ડૉક્ટર નિલેશભાઈ ગઢવી, જગદીશભાઈ પટેલ, પલ્લાચર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ભાવેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ તથા તક્ષશિલા વિદ્યાલયના પ્રિન્સિપાલ વિનુભાઈ પટેલ તથા સારા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તો પ્રોગ્રામ કોરિયોગ્રાફર દ્વારા પણ બાળકોમાં રહેલ શક્તિઓને ખૂબ જ સુંદર રીતે વાચા આપવામાં આવી હતી. તો તક્ષશિલા સારા પરિવાર સ્ટાફ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ સહિત તાલુકામાંથી લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મેદાન પણ નાનું પડ્યું હતું. તો તક્ષશિલા વિદ્યાલય દ્વારા સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ZSTV ઉપર કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોને ગુજરાત દેશ સહિત વિદેશોમાં રહેતા ભારતીયોએ સીધું લાઈવ પ્રસારણ જોઈને ખુશી વ્યક્ત કરી હતી અને તક્ષશિલા વિદ્યાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. તો વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા. તો સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ એનાઉન્સમેન્ટ યોગેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. ધોરણ 7 ભણું છું, તો આજે અમારી તક્ષશિલા સ્કૂલમાં એન્યુઅલ ડે છે, તો મને ખૂબ આનંદ થયો. હું આજે શંકર બની છું, તો મને ખૂબ ખૂબ આનંદ છે. અમે નવો ડાન્સ ઉપર ડાન્સ કરવાના છીએ. હું ધોરણ 7 ભણું છું. બધાનો આવી ગયો ને? ધોરણ 7 ભણું છું. હું આજે સ્વાગતના ડાન્સમાં રહી હતી, તેથી મને ખૂબ જ આનંદ છે. હું ધોરણ 9 ભણું છું અને હું તાંડામાં રહી હતી, મને ખૂબ મજા આવી. તાંડામાં અમે 3 જણ હતા. હા, મારી સ્કૂલનું નામ તક્ષશિલા વિદ્યાલય છે અને હું ધોરણ 7 ભણું છું. મેં પંજાબી અને સ્વાગતમાં ભાગ લીધો હતો, તેમાં ખૂબ જ અમને મજા આવી હતી અને તેમાં અમે 5 જણા હતા. હું ધોરણ 9 ભણું છું. હું પ્રાર્થનામાં રહી હતી. મેં સ્વાગત શરૂઆત અમે પ્રાર્થનાથી શરૂ કરી હતી, તેથી મને ખૂબ આનંદ થયો. ઉત્સવના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ વાલીઓને હું આવકારું છું. લાઈવ ટેલિકાસ્ટ જોતા દરેક મિત્રોને પણ હું યાદ કરું છું. 667 બાળકોનો આખો કાર્યક્રમ, એક ભવ્ય કાર્યક્રમ સ્કૂલે અને સ્ટાફ મિત્રોએ જોડે રહીને તૈયાર કરેલો છે. કાર્યક્રમની અંદર ઉપસ્થિત મહેમાન અમારા ભાવપ્રકાશભાઈ સંસ્કૃતના વિદ્વાન છે, કાશીની અંદર પોતે અભ્યાસ કરેલો છે અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના રાજ્યપાલના પોતે અત્યારે પ્રતિનિધિ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પણ કામ કરી રહ્યા છે અને અહીંયા ઉપસ્થિત બધા જ વાલીઓ મારા બરાબર એકદમ શાંતિથી કાર્યક્રમ નિહાળી રહ્યા છે.
બરોબર, બાળકોએ ખૂબ મહેનત કરી છે અને એકદમ સરસ રીતે આખો કાર્યક્રમ તૈયાર થયેલો છે. શાંતિથી બધા લાઈવ ટેલિકાસ્ટ, ZS TVનો પણ આભાર માનું છું કે પોતે લાઈવ ટેલિકાસ્ટ અંદર બતાવી રહ્યા છે બરોબર, અને એકદમ સરસ રીતે બાળકો પણ પરફોર્મન્સ કરી રહ્યા છે. મારા સ્ટાફ મિત્રોને પણ ખૂબ એકદમ અભિનંદન આપું છું કે સરસ મહેનત કરી અને એમને પણ પોતાનું હાર્ટલી ઇન્વોલ્વમેન્ટ આપી અને બાળકોને તૈયાર કર્યા છે, અને ZS TVનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. Yeah.